સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પૂર્વ ધારાસભ્ય સહિત તાલુકા પ્રમુખ અને જિલ્લા સદસ્ય તથા સરપંચોએ ખેતીકામ માટે આવેલા મજૂરોને પોતાના ઘરે મોકલી આપવા માટે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી તથા પ્રાંતિજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. હાલ કોરોનાની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉનને બહારના જિલ્લાઓમાંથી ઘઉં વાડવા ખેતીકામ માટે આવેલ મજૂરો સલવાયા છે અને તેઓને ચિંતા કરી પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા તાલુકા પ્રમુખ વેચરસિંહ રાઠોડ, તાલુકા સદસ્ય મિલકતસિંહ રાઠોડ તથા વિવિધ ગામના સરપંચો દ્વારા આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે એકઠા થઈને આજે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઈને પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયાને તથા પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડાને જિલ્લા બહારથી ખેતીકામ માટે આવેલ ખેત મજૂરોને પોતાના ઘરે મોકલી આપવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી અને તેઓને એસટી બસમાં સરકાર દ્વારા મફત મોકલી આપવા લેખિતમાં રજૂઆત કરી હતી. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. કોરોનાના કારણે સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનમાં પણ ખેડૂતો પોતાની ખેતીનું કામ અત્યારે થઈ રહ્યું છે અને ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં હોય, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં હોય, પ્રાંતિજ તલોદ તાલુકામાં હોય, તો ઘઉંનું વાવેતર અને બીજા બટાકા સહિતના વાવેતર માટે અને એના કામ માટે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને રાજસ્થાન તરફથી જે મજૂરી અર્થે જે લોકો આવ્યા છે એમને અત્યારે હાલ એમની મજૂરીનું કામ પૂરું થયું છે. આજે સમગ્ર પ્રાંતિજ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો સાથે આજે અમે મામલતદારશ્રી અને પ્રાંત સાહેબને મળી અને એક રજૂઆત કરી છે કે સાહેબ, આ લોકો બહુ ખૂબ લાંબા સમયથી એકાદ મહિનાથી અહીંયા છે અને એમના પરિવાર સાથે એમને જવું છે, તો એના માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક સરકારશ્રી દ્વારા જોગવાઈ કરવામાં આવે અને એમને એસટી બસો, જે ગુજરાત સરકારની એસટી બસો હાલ જે એસટી ડેપોમાં પડી છે એમાં મોકલવામાં આવે, બસો સેનિટાઈઝ કરવામાં આવે, એમનું મેડિકલ ચેકઅપ કરી અને એસટી બસની જોગવાઈ કરી અને જો મોકલવામાં આવે અને મફત સુવિધાથી એસટી બસ દ્વારા મોકલવામાં આવે તો તેઓ એમના ઘરે પહોંચી શકે એવી આજે અમે મામલતદારશ્રી અને પ્રાંત સાહેબની રજૂઆત કરી છે અને એમનો જે ગુડ જે એમનો અનાજ, ઘઉં કે જે કોઈ હોય એ ટ્રાન્સપોર્ટ વ્હીકલથી મોકલવામાં આવે અને આવી સગવડ કરી અને ગુજરાત રાજ્યના નાગરિકો ત્યારે ગુજરાતમાં એમના પોતાના માદરે વતન પહોંચાડવામાં આવે, એમનું મેડિકલ થાય અને એને સેનિટાઈઝ કરી સરકારના નીતિ નિયમો મુજબ એમનો આજે ચેકઅપ કરી અને મોકલવામાં આવે એવી બધાની માગણી છે અને લાગણી છે. તો અમે પ્રાંત સાહેબને આજે રજૂઆત કરી છે કે આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે તાત્કાલિક અસરથી મોકલવામાં આવે એવી વિનંતી કરવા આજે અમે બધા સરપંચો, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સભ્યો સાથે પ્રાંત સાહેબને રજૂઆત કરી અને આવેદનપત્ર આપેલ.